How are you all? I hope you all are well and fine, right? તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણો આગળનો સેશન કેમિસ્ટ્રીમાં, રાઈટ? વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. ચાલો, તો હું પણ ખૂબ મજામાં છું. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ કેમિસ્ટ્રીનું આપણું આગળનું સેશન. આપણે અત્યાર સુધી જે પણ જોયું એમાં શું જોયું હોય, તો આગળના 15 લેક્ચર આપણે જોયા કે આખે ને આખું જે ચેપ્ટર 1 છે એ ચેપ્ટર 1 ને થિયોરી પોર્શન જે છે અથવા તો એના સૂત્રો જે ડેરિવેશન છે એ બધું જ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, રાઈટ? તો હવેથી જે લેક્ચર સ્ટાર્ટ થવાના છે એ લેક્ચર સિરીઝમાં હવે આપણે આખે ને આખું સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું છે. જુઓ, આખે ને આખું સ્વાધ્યાય આપણે લેક્ચરમાં એક એક દાખલાને કવર અપ કરીશું, રાઈટ? પણ ટ્રાય કરજો મેક્સિમમ તમે જાતે સોલ્વ કરી શકો. જો ના ધ્યાનમાં આવે, ના આવડતું હોય તો પછી તમે લેક્ચરમાંથી ફરીથી એને ટ્રાય કરો. પરંતુ સ્વાધ્યાયના જે દાખલા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ દાખલાઓમાં અમુક જે દાખલાઓ હશે એને આપણે માર્ક કરીશું એઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, તો એ પણ અગત્યના દાખલાઓ હશે, રાઈટ? ચાલો તો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય, રાઈટ? ચેપ્ટર 1. તો ચેપ્ટર 1 નું સ્વાધ્યાય આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય, રાઈટ? એમાં પણ આપણે કહીએ છીએ ફર્સ્ટ ક્વેશ્ચન દાખલા નંબર 1, રાઈટ? એકદમ ઈઝી. જુઓ, શરૂઆતના દાખલાઓ એટલા સરળ આપેલા છે, રાઈટ, કે આવું તો સર એમનેમ પણ આવડે, એના માટે ગણવાની કે કરવાની જરૂર નથી. એમસીક્યુ માં પણ ના પૂછાય એવા દાખલા આપેલા છે, રાઈટ? તો એ આપણે કઈ સોલ્વ નથી કરવાના. જેમ કે પહેલો દાખલો છે એમાં મોલર દળ ગણવાનું કીધું છે. હવે મોલર દળ ગણવાનું હોય તો છતાં પણ હું તમને કહી દઉં કે કઈ રીતે કરવાનું, તમને આવડે જ છે, હા મને 100% ખબર છે. ચાલો, પહેલું જ આપેલું છે H2O નું મોલર દળ ગણો. હવે મોલર દળ તો બધાને ગણતા આવડશે મને ખબર છે, તમે હમણાં તે કમેન્ટ સેક્શનમાં ભરી દેશો, ચેટ સેક્શનમાં, કે સર H2O નું આણ્વીય દળ 18 18 18, રાઈટ? બધાને ખબર છે. પરંતુ જો આપણે એનું મોલર દળ ગણતા હોઈએ તો મને પણ ખબર છે, તમને પણ ખબર છે કે H2O નું આણ્વીય દળ મોલર દળ કેટલું થાય, 18 થાય. ચાલો, તો એ તો બધાને ખબર છે. હવે તમને હું એ પૂછું છું કે જો મોલર દળ હોય તો એનો એકમ શું હોય, રાઈટ? H2O નું મોલર દળનો એકમ શું હોય, એ એકમ તમારે લખવાનો છે. ફટાફટ ચેટ સેક્શનમાં એકમ લખો. મોલર દળ તો બધાને ગણતા આવડશે, રાઈટ? ના આવડતું હોય તો એ લોકો થોડુંક જોઈ લો કઈ રીતે ગણવાનું હોય. તો કે કોઈ પણ નું મોલર દળ એનું આણ્વીય દળ જેટલું જ થાય, રાઈટ? એટલે કે H2O માં રહેલા બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એ ભેગા કરીએ તો હાઇડ્રોજન નું વજન 1, ઓક્સિજન નું વજન 16, તો આ ભેગું કરીએ તો બે હાઇડ્રોજન એટલે 2 + 16 એટલે થશે 18, રાઈટ? હવે મેં તમને શું પૂછ્યું, આ તો બધાને આવડશે. કાર્બન ડાયોક્સાઇડ હોય તો 44, CH4 હોય તો 16, આ કાઢતા તમને આવડે છે. મેં તમને પૂછ્યું છે એકમ શું થાય જો મોલર દળ હોય તો, રાઈટ? અને યસ, એક્ઝેક્ટલી ઘણા બધાને આઈડિયા આવી ગયો છે કે જ્યારે મોલર દળ આપણે લખતા હોઈએ તો એનો એકમ શું થવો જોઈએ. યસ, એનો એકમ થવો જોઈએ. મેં વારંવાર આગળ પણ તમને કીધું હોય કે એનો એકમ થાય ગ્રામ પર મોલ, રાઈટ? એનો એકમ થાય ગ્રામ પર મોલ, એને આપણે ગ્રામમાં માપી શકીએ પ્રતિ મોલ, રાઈટ? તો આ યાદ રાખીશું. તો આન્સર શું થશે, તો કે H2O નું મોલર દળ કેટલું થાય, 18 ગ્રામ પર મોલ. CO2 નું મોલર દળ કેટલું થાય, 44 ગ્રામ પર મોલ. CH4 નું મોલર દળ કેટલું થાય, 16 ગ્રામ પર મોલ થશે. આ રીતે, ચલો આ તો તમને આવડશે, રાઈટ? કે આવડે આ, રાઈટ? આ દાખલો લખવાના નથી, એકદમ મામુ જેવો ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન કહી શકીએ, રાઈટ? ચલ, તો નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ છીએ. એ પણ એટલો બધો હાર્ડ નથી. આપણને એક સંયોજન આપેલું છે, એ છે સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ, રાઈટ? તો એને આપણે કહીશું Na2SO4, રાઈટ? આ જે આયનો જે હોય છે ને અલગ અલગ, એ આયનો પણ થોડાક તમારે યાદ રાખતા જવાના હોય છે, રાઈટ? એટલે જ્યારે 11મામાં હોઉં ને તો જનરલી અમે એક લિસ્ટ બનાવડાવતા હોઈએ આયનનું. એમાં નાઇટ્રેટ આયન એટલે શું, સલ્ફેટ આયન એટલે શું, સલ્ફાઇડ આયન એટલે શું, આ બધાનું લિસ્ટ કરતા હોય છે, રાઈટ? તો પ્રોબેબલી આપણે પણ એ લિસ્ટ બનાવી દઈશું કે જેનાથી તમને સરળતા રહે. પણ અત્યારે એની કઈ જરૂર નથી, આપણને સૂત્ર આપી દીધું છે કે સોડિયમ સલ્ફેટ એટલે આ થાય. હવે આપણને પૂછેલું છે કે આમાં રહેલા પ્રત્યેક તત્વો, રાઈટ? ચાલ, તો ફટાફટ એ કહો કે આમાં કેટલા તત્વો રહેલા છે. ચાલો, અલગ અલગ કયા કયા તત્વો દેખાય છે ફટાફટ જુઓ, કયા કયા તત્વો દેખાય છે ફટાફટ ચેટ સેક્શનમાં લખો. યસ, ચેટ સેક્શનમાં લખો કયા કયા તત્વો દેખાય છે, ત્યાં હું સવાલ લખી. ચલો, લખ્યું. યસ, ઘણા બધાને સોડિયમ દેખાયું, રાઈટ? Na, એક તો છે સોડિયમ, રાઈટ? Na,
બીજું શું દેખાયું તો કે સલ્ફર રાઈટ દેખાય છે બધાને હા યસ એક્ઝેક્ટલી સલ્ફર ત્રીજું શું છે ઓક્સિજન તો આ ત્રણે ત્રણ જે તત્વ છે એની ટકાવારી બંધારણીય ટકાવારી શોધવાની છે યાદ છે બંધારણીય ટકાવારી શોધવા માટે આપણે બે જોયા હતા પોઈન્ટ બંધારણીય ટકાવારી પરથી આપણે એનું અણુસૂત્ર મેળવી શકે અને અણુસૂત્ર પરથી બંધારણીય ટકાવારી મેળવી શકે આ બંને આપણે જોયા હતા રાઈટ જો તમને ના યાદ હોય તો આ લેક્ચર પૂરો થાય પછી પાછું એકવાર જોઈ લેજો એટલે રિવાઇઝ થઈ જશે પરંતુ આઈ થિંક તમને યાદ હશે કઈ રીતે શોધવાનું તો બંધારણીય ટકાવારી શોધવા માટે તો એકદમ સરળ સૂત્ર હતું એક જ સૂત્રમાં શોધાય યાદ છે બધાને હા તો એની પહેલા તમને જે જરૂર પડશે ને એ છે આના અણુ ભારની રાઈટ આણ્વીય દળની ચાલો તો હું સોડિયમ સલ્ફર અને ઓક્સિજનના પરમાણ્વીય ભાર તમને કહી દઉં તો તમે અણુ ભાર શોધી શકશો રાઈટ ચાલો તો ફટાફટ તમે આનો આણ્વીય દળ શોધો અને ચેટ સેક્શનમાં લખો કે Na2SO4 નું આણ્વીય દળ કેટલું થાય રાઈટ જેને બધાને ખબર છે એ શોધો અને ના ખબર હોય એ લોકો માટે હું કહી દઉં કે સોડિયમ હોય 23 રાઈટ એપ્રોક્સિમેટલી હોય 23 રાઈટ ચાલો 23 U અથવા તો ગ્રામ પર મોલ જે તમારે લેવું હોય એ છૂટ છે ચાલો સલ્ફર કેટલું હોય સલ્ફર હોય 32 રાઈટ U અથવા તો ગ્રામ પર મોલ જે લેવું હોય અને ઓક્સિજન હોય 16 રાઈટ ચાલો આપણે આને આપણે યુનિફાઈડ માસમાં લઈએ છીએ ચાલો ફટાફટ Na2SO4 નું આણ્વીય દળ શોધો ફટાફટ રાઈટ Na2SO4 નું આણ્વીય દળ આણ્વીય દળ કઈ રીતે મળે રાઈટ આવડશે શોધતા રાઈટ એવું પાછું શીખવાડતો નથી કઈ રીતે કરવાનું કે 23 × 2 કરો સલ્ફર પ્લસ ઓક્સિજન 16 એડ કરો કેટલું મળે છે રાઈટ બધું એડ કરો એ શીખવાડીશ ને તમારે કહેવાનું છે ચેટ સેક્શનમાં ફટાફટ લખો જોઈએ કેટલું આવે છે યસ યસ એક્ઝેક્ટલી ઘણા બધા કહી દીધું યસ કેટલું આવ્યું 142 હા ઘણા બધાને આન્સર આવી ગયો છે આણ્વીય દળ કેટલું આવવું જોઈએ તો કે 142 રાઈટ આપણે યુનિફાઈડ માસમાં લીધું છે તો આવશે યુ રાઈટ આપણે કોઈ આ ગ્રામમાં લો કે યુમાં લો ફરક નહીં પડે કેમ કે કેન્સલ આઉટ જ થશે ચાલો તો પહેલું આપણે કહે છે બધા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધવાનું તો આપણે પહેલાનું હું શોધીશ એકનું હું શોધીશ રાઈટ બાકી બધા તમારે શોધવાનું છે રાઈટ આ સોડિયમનું હું શોધું તો સલ્ફર ઓક્સિજનનું તમારે શોધવાનું છે જાતે કરવાનું છે રાઈટ હોમવર્કમાં ચાલો તો સોડિયમનું ટકાવાર પ્રમાણ કહીએ છીએ કઈ રીતે મળે તો કે આની અંદર અણુસૂત્રમાં સોડિયમનું કુલ દળ રાઈટ સોડિયમનું કુલ દળ છેદમાં Na2SO4 નું આણ્વીય દળ થાય આ રીતે ઇન્ટુ 100 ચાલો તો સોડિયમનું કુલ દળ કેટલું છે તો કે 23 એક નું હોય એવા બે સોડિયમ છે એટલે 23 × 2 કેટલું આવશે 56 સોરી 46 રાઈટ 46 ડિવાઇડેડ બાય Na2SO4 કેટલું આવશે 142 ચલ કરો જોઈએ આ કેટલું આવ્યું રાઈટ કેટલું આવે છે ચલ બધાને આવી ગયું રાઈટ ઓબવિયસલી તમે કર્યું હશે કેલ્ક્યુલેટરમાં કરો ચાલો કેલ્ક્યુલેટરમાં આવશે 32.4 હવે સલ્ફર અને ઓક્સિજન આ જે બંને છે એના માટેની ટકાવારી તમારે હોમવર્કમાં મેળવવાની છે રાઈટ ચલો સ્પેસ છોડી દો રાઈટ 1 2 અને 3 ફોર લાઈન છોડી દો ચાર લાઈન એટલે ચાર તમે 8 લાઈન છોડી દો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીશું આવડશે આ રીતે એક જ સૂત્ર છે સિમ્પલ રાઈટ ડાયરેક્ટ મળી જશે એકદમ સરળતાથી મળી જાય એવું છે કઈ હાર્ડ નથી આવડશે ચલો કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન કે ચલો તો કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચલો બીજો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે આપણને આપેલું છે હવે ઉલટું આપેલું જો અણુસૂત્ર આપેલું હતું અને એના પરથી આપણે ટકાવારી શોધવાની હવે ત્રીજા ક્વેશ્ચનમાં આપણને ટકાવારી આપેલી છે એના પરથી પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું છે રાઈટ ટકાવારી આપેલી છે પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું છે ત્રીજો ક્વેશ્ચન કહીએ છીએ આખો ક્વેશ્ચન નહીં લખીએ આપણે વાંચીએ છીએ આ ક્વેશ્ચન તમને સ્ક્રીન પર દેખાશે રાઈટ દેખાતો હશે તો આપણને આપેલું છે કે આયર્ન ના એક ઓક્સાઇડમાં જેમાં દળથી 69.9% Fe છે રાઈટ Fe છે 69.9%
અને ઓક્સિજન છે આયર્ન ઓક્સાઇડ છે તો બે જ વસ્તુ હશે એક તો Fe એટલે કે લોખંડ અને બીજું ઓક્સિજન ઓક્સિજન કેટલું છે તો કે આમાંથી જેટલું બાકી બચ્યું હશે એ ઓક્સિજન હશે કેટલું હોય તો કે 30.1% રાઈટ આ આપેલું છે હવે આપણે શોધવાનું છે કે આનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય રાઈટ ચલો તો આપણને ટેબલ બનાવતા આવડવું જોઈએ યાદ છે ટેબલ હા આપણે ટેબલ બનાવતા હતા રાઈટ ચલો એક વાત છે ને નાનકડી હું ત્યારે પણ કહેવાનું રહી ગયું હોય કદાચ તો ફરીથી એકવાર યાદ કરાવી દઉં જ્યારે પણ તમને આવું બંધારણીય ટકાવારી આપેલી હોય ત્યારે ચેક કરવાનું શું ચેક કરવાનું કે આ જે છે એનો સરવાળો 100 થવો જોઈએ જ્યારે પણ આપણે ટકાવારી કરીએ તો ટકાવારી તો 100 થવી જોઈએ તો જ્યારે પણ તમે ચેક કરો તો આની જે ટકાવારી છે એ 100 થવી જોઈએ અને જો 100 ના થાય તો કોઈ તત્વ ઘટે છે કે જેની ટકાવારી બાકીની બચી હશે રાઈટ કઈ રીતે ચલ અહીંયા તો તમે ચેક કરશો તો આ તો 100 જ આવશે રાઈટ અહીંયા તો આ 100 જ આવવાનું છે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જ્યારે પણ સપોઝ આપણે કંઈક બીજી જગ્યાએ મેઝર કરીએ છીએ અને કોઈ જગ્યાએ આપણને બે તત્વોનું આપેલું છે અને ત્રીજું તત્વ કદાચ હાઇડ્રોજન છે એની નથી આપેલી અને જો આનું પ્રમાણ 100 ન થતું હોય તો બાકીનું એ હોય રાઈટ એ માન્યને પાછ ચાલવું પડશે એટલે અત્યારે તો એવા બધા આપણને ક્વેશ્ચન નથી આપેલા પણ કદાચ તમે જી નીટમાં એમસીક્યુ સોલ્વ કરો તો એવો ક્વેશ્ચન આવી શકે રાઈટ ચલો તો એ પણ આપણે પ્રેક્ટિસ પછી કરવાના છીએ તો સ્ટાર્ટ કરીએ Fe અને ઓક્સિજન માટે આપણે કીધું ઓકે આપણે શું બનાવ્યું છે ટેબલ રાઈટ સ્ટેપ બાય સ્ટેપ આપણે ટેબલ બનાવીએ છીએ કે તો ટેબલમાં પહેલા આપણે અહીંયા લખી દઈશું રાઈટ Fe અહીંયા આપણે લખી દઈશું ઓક્સિજન ચલો પહેલા જ આપણે શું કાઢીશું તો કે એના મોલ કાઢીશું રાઈટ મોલ કઈ રીતે મળે મોલ તો કે આને આપણે જે છે એ 100 ગ્રામ વજન માટે ધારી લઈએ રાઈટ ધારો કે આપણને પાસે આયર્ન ઓક્સાઇડનું 100 ગ્રામ છે રાઈટ તો એ 100 ગ્રામમાંથી 69.9 ગ્રામ Fe હોય અને 30.1 ગ્રામ ઓક્સિજન હોય તો આ રહ્યું 69.9 ગ્રામ રાઈટ 69.9 ગ્રામ મોલ શોધવા હોય તો શું કરવું પડે તો કે વજનના છેદમાં અણુભાર હવે Fe માટે તો આપણને પરમાણુકીય દળ ખબર તમને ના હોય તો Fe માટે યાદ રાખવાનું તમારે એનું હોય 56 રાઈટ કેમ કે હજી તત્વ તમારા માટે આવ્યું નથી નવું છે તો યાદ રાખો કે એનું હોય 56 રાઈટ તો Fe કેટલું હોય આપણા માટે અરાઉન્ડ 56 હોય રાઈટ 55 પોઈન્ટ સમથિંગ પણ હશે પણ અરાઉન્ડ 56 આપણે યાદ રાખીએ છીએ કે એવરેજ 56 છે રાઈટ ઓક્સિજનનું તો તમને યાદ જ છે કેટલું હોય 30.8 ડિવાઇડેડ બાય 16 રાઈટ ચલો તો મોલ મળી જાય ચલો બંને કેલ્ક્યુલેશન કરો 69.56 ડિવાઇડેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે અને 30.8 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે ચેક કરો કે ચલો ચેક કરો તો આઈ થિંક આ આવશે આપણી પાસે 1.25 રાઈટ એપ્રોક્સ વેલ્યુ આવશે રાઈટ બહુ બધી તમને કદાચ સંખ્યા મળી હોય તો હું રાઉન્ડ ઓફ કરી 1.25 એપ્રોક્સ લખી શકું રાઈટ અને સેમ આમાં પણ જે તમને સંખ્યા મળશે રાઈટ અરાઉન્ડ કેટલી મળશે તો એ મળશે 1.88 રાઈટ 1.88 મળી જોઈએ આ રીતની સંખ્યા રાઈટ ચલો આ રીતની સંખ્યા મળી જોઈએ હવે બીજું કામ શું કરીશું તો કે મોલ મળી ગયા હવે આપણે કરીશું કે જે આ બંનેમાંથી જે નાની સંખ્યા છે એના વડે બંનેને ડિવાઇડ કરીશું રાઈટ તો કઈ રીતે ડિવાઇડ કરીશું તો કે આ છે 1.25 રાઈટ અને આ છે 1.88 ચલો આ બંનેમાં નાનું કોણ છે તો કે આ બંનેમાં નાનું છે આ તો બંને વડે એને ડિવાઇડ કરીશું 1.25 અહીંયા પણ ડિવાઇડ કરીશું 1.25 અહીંયા પણ ડિવાઇડ કરીશું તો આ થઈ ગયું 1 અને આ થશે 1.88 ડિવાઇડેડ બાય 1.25 કરીશું તો તમને મળશે એપ્રોક્સિમેટલી કેટલું મળવું જોઈએ તો આ વેલ્યુ તમને મળશે 1.5 આ જે વેલ્યુ જે છે તમે કરો 1.88 ડિવાઇડેડ બાય 1.25 એટલે તમને મળશે 1.5 તો હવે તો સર પ્રોબ્લેમ થઈ ગઈ આપણે તો જે મળતા હતા ને આંકડાઓ એવું મળવું જોઈએ કે અહીંયા 1 ને અહીંયા 2 એવું કંઈક મળવું જોઈએ પણ એવું નથી મળતું તો શું કરવાનું તો વિચારવાનું આપણું જે કોમન સેન્સ છે ને કોમન સેન્સ આપણે ચલાવવાનું રાઈટ કોમન સેન્સ અથવા તો બુદ્ધિ આપણી જે હોય ને ચલાવવાની શું ચલાવવાની તો કે ક્યારે અણુસૂત્રમાં આપણે એવું નહીં લખીએ અત્યારે તો આપણે ક્યારે એવું અણુસૂત્ર ના બને કે Fe1 અને ઓક્સિજન 1.5 આવું સૂત્ર આપણે અત્યારે નથી બનાવવું આવું સૂત્ર આપણે નહીં બનાવે રાઈટ એ આવશે પણ નહીં તો એ કઈ રીતનું હોય તો કે ફ્રેક્શનમાં ન હોય પૂર્ણ સંખ્યામાં જોઈએ તો પૂર્ણ સંખ્યામાં ફેરવવાનું તો 1.5 છે એને હું 3/2 લખી શકું રાઈટ આને 3/2 રાઈટ જો 3/2 લખી શકીએ તો શું થાય તો કે આપણે એમ લખી શકીએ કે આ Fe છે એ થઈ ગયું 1 અને ઓક્સિજન છે એ છે 3/2 તો આ શું થાય તો ઓક્સિજન આ 2 છે છે અહીંયા આવશે રાઈટ આપણે જે કોમન લઈએ તો આ બંનેમાં 2 અહીંયા આવશે તો આ થશે Fe
2O3 right? In short, આનો કહેવાનો મતલબ એવો છે કે એક એફિના આયન સાથે એક લોખંડના અણુ સાથે right? પરમાણુ સાથે ઓક્સિજનના 3/2 અણુ જોડાયેલા છે તો બે પરમાણુ સાથે કેટલા જોડાયેલા હોય 3 જોડાયેલા હોય તો બંને જો બંને જ તે પૂર્ણ સંખ્યામાં આવે કોઈ અપૂર્ણાંકમાં નથી right? તો આવી રીતે જે સંખ્યા આવે ને આપણે ફેરવીશું તો આપણને મળશે આ રીત right? આપણને આ રીતનું ચોક્કસ સંખ્યા મળશે કે જે આપણે મેળવવું राइट तो खास खूब જ અગત્યનું છે રાઈટ આ યાદ રાખીશું આવી રીતના ક્વેશ્ચન આ જ ટાઈપના ક્વેશ્ચન જે છે જો સિસ્ટમેટિક છે ટેબલ બનાવતા તમને આવડશે ને તો આવડી જશે રાઈટ ટેબલ બનાવતા તમને આવડે તો આવડશે તો ખાસ આ યાદ રાખીશું આપણે આ રીતે કન્વર્ટ થાય છે આવડશે રાઈટ ચલો બીજી એક મેથડ છે કે સર આ કેમ ખબર પડે કે 1.5 હતો તો 3/2 કરવાનું કે રાઈટ તો તમારે વિચારવાનું શું વિચારવાનું કે અહીંયા તો આ 1.5 છે બીજી આનો આ દાખલો છે રાઈટ હજી નવો દાખલો શરૂ નથી થયો આનો આ દાખલામાં તમને હિંટ આપું આ 1.5 છે તો સર ખબર કેમ પડે કે 3/2 કરવાનું કે નથી પડતી તો સિમ્પલ વિચારવાનું કે આને કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ તો એ પૂર્ણ સંખ્યા થઈ જાય જેમ કે આને 2 વડે મલ્ટીપ્લાય કરવાનું ક્યારેક 3 વડે મલ્ટીપ્લાય કરવું પડે ક્યારેક 4 વડે પણ મલ્ટીપ્લાય કરવું રાઈટ રાઈટ તો આ યાદ રાખવાનું કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ તો આ પૂર્ણ સંખ્યા થઈ જાય છે તો જોવાનું તો જેમ કે હું આને 2 વડે મલ્ટીપ્લાય કરું તો આ થઈ જાય પૂર્ણ સંખ્યા તો એનો મતલબ તો શું કરવાનું તો બંને સાઈડ આપણે કરવાનું રાઈટ એક સાઈડ નહીં બંને સાઈડ અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કર્યું તો અહીંયા પણ 2 વડે મલ્ટીપ્લાય કરવાનું તો બંને સાઈડ 2 વડે મલ્ટીપ્લાય કરશું તો આ બની જશે 2 અને આ બની જશે 3 1.5 * 2 કરશો એટલે બનશે 3 રાઈટ તો આ રીતે આપણે કહી શકીએ કે Fe આવશે 2 ઓક્સિજન આવશે 3 તો પ્રમાણસૂચક સૂત્ર બનશે Fe2O3 યાદ રહેશે રાઈટ છે સરળ ટેબલ તમારે વ્યવસ્થિત બનાવવાનું છે ટેબલ બનાવશો તો તમે વ્યવસ્થિત રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો ઓકે તો ઇમ્પોર્ટન્ટ એ છે તો આ થયો ક્વેશ્ચન નંબર 3 પણ કમ્પ્લીટ રાઈટ ચલો ઇરેઝ કરીએ છીએ અરે ઇરેઝ કે કોઈ પ્રોબ્લેમ આમાં રાઈટ આઈ હોપ તો નહીં હોય કેમ કે ઘણા બધા અગાઉ પણ આપણે બંધારણીય ટકાવારીમાં પણ આ જોયું હતું અને ફરીથી પણ આપણે જોયું ફાઇન ચલો નેક્સ્ટ કરીએ છીએ જો આગળનો જે ક્વેશ્ચન છે ને એમાં પહેલા ક્વેશ્ચન જે જે ચોથો જે અત્યારે તમને દેખાય છે સ્ક્રીન પર એમાં જે પહેલો જે છે છોડીને બીજાના બે જે છે ને 2 અને 3 એ સીમિત પ્રક્રિયકનો પ્રશ્ન છે શા માટે એ હું તમને એમ ના કહું પણ એની પહેલા આપણને જે આપેલું છે ત્રણે ત્રણ આપણે સોલ્વ કરવાના છે ત્રણે ત્રણ આપણે અહીંયા ગણીશું રાઈટ ચાલો તો ત્રીજો ચોથો ક્વેશ્ચન કહીએ છીએ અને આ ઇમ્પોર્ટન્ટ છે આ ઇમ્પોર્ટન્ટ છે પરંતુ એમસીક્યુ માં પૂછાય છે કે એવો ક્વેશ્ચન છે રાઈટ ઇમ્પોર્ટન્ટ ફોર્થ ક્વેશ્ચન આપણે કહીએ છીએ અને ફોર્થ માં ફર્સ્ટ કહીએ છીએ 1 મોલ કાર્બનના હવામાં બાળવાથી કાર્બનનું હવામાં દહન ભાઈ હવામાં દહન કરીશું તો શું થશે તો કે કાર્બન છે હવામાંનો ઓક્સિજન છે પ્રક્રિયા કરશે કાર્બન ડાયોક્સાઇડ બનશે તો કે શું થાય તો કે આ રહ્યું કાર્બન રાઈટ આ રહ્યું ઓક્સિજન શેમાં કન્વર્ટ થશે CO2 થાય આ રીતનું ચલો સમીકરણ બેલેન્સ કરવું પડે એની જરૂર છે નહીં હવે તમને યાદ કરો કે તત્વયોગમિતિ પરથી તારવી શકાતી બાબતો યાદ છે તત્વયોગમિતિ પરથી શું શું તારવી શકાય હા રાઈટ તો આપણને શું પૂછેલું છે કે કાર્બનના દહનથી કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય રાઈટ સિમ્પલ કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એનું આપણને પ્રમાણ ગણવાનું કીધું છે તો આપણે પ્રમાણ વજનમાં પણ ગણી શકીએ લીટરમાં પણ ગણી શકીએ જેમાં ગણવું હોય એમાં ગણી શકીએ રાઈટ તો આપણે વજનમાં ગણી દઈએ કે ચાલ તો આપણે કહીએ છીએ કે આ 1 મોલ હોય તો આપણ 1 મોલ ઉત્પન્ન જોઈએ ને આપણ 1 મોલ ઉત્પન્ન થાય રાઈટ સેમ આપણે કહીએ છીએ કે આ 12 ગ્રામ હોય આ 1 મોલ હોય તો આ કેટલા સેમ આપણે કીધેલું 1 મોલ માટે છે તો કેટલું ઉત્પન્ન થાય તો કે આ 1 મોલ હોય તો આ કેટલું ઉત્પન્ન થાય આ 1 મોલ ઉત્પન્ન થાય અથવા તો 44 ગ્રામ ઉત્પન્ન થાય અથવા તો 22.7 લીટર ઉત્પન્ન થાય તો આન્સર શું આવશે તો કે આન્સર ઇઝ ધીસ રાઈટ યા તો 44 ગ્રામ યા તો 1 મોલ યા તો 22.7 લીટર કઈ રીતે આવ્યું તો કે યાદ કરો આપણે તત્વયોગમિતિ પરથી તારવી શકાતી બાબતો જોઈ હતી અને એમાં આપણે આવું આખું ટેબલ બનાવ્યું હતું યાદ છે ટેબલ બનાવ્યું હતું અહીંયા લખેલું હતું મોલ અહીંયા લખેલું હતું સંખ્યા અહીંયા લખેલું હતું દળ અહીંયા લખેલું હતું કદ સેમ એનો એ જ ક્વેશ્ચન છે રાઈટ તો આ એક ક્વેશ્ચન થશે એના પર એમાં આપણે જોયું હતું ને કે CH4 ના દહન માટે કેટલી કઈ રીતે થાય રાઈટ જો ના જોયું હોય તો ફરીથી એકવાર રિવાઇઝ કરી લો તો તમને આઈડિયા આવી જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ છીએ હવે જે ક્વેશ્ચન છે ને એ સીમિત પ્રક્રિયકનો ક્વેશ્ચન છે શા માટે એવું તમને કહી દઉં
સીમિત પ્રક્રિયકનો ક્વેશ્ચન છે રાઈટ ક્વેશ્ચન એવો છે કે 1 મોલ કાર્બન ને 16 ગ્રામ ડાયોક્સિજન માં બાળવામાં આવે તો કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય 1 મોલ કાર્બન 12 ગ્રામ ઓક્સિજન 16 ગ્રામ ઓક્સિજન હવે આશા માટે સીમિત પ્રક્રિયકનો ક્વેશ્ચન છે તો પ્રક્રિયા તો આની જ રહેશે તમને પણ ખબર છે રાઈટ પ્રક્રિયા તો આની જ રહેશે કે કાર્બન આર્યો કાર્બન રાઈટ એ પ્રક્રિયા કરે છે ઓક્સિજન સાથે અને ઉત્પન્ન કરે છે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા તો આ જ રહેશે અહીંયા 1 મોલ આ પણ 1 મોલ અને આ પણ 1 મોલ રાઈટ અને આપણને આપેલું એવું છે કે કાર્બન કેટલા છે તો કે કાર્બન તો 1 મોલ આપેલું છે રાઈટ શું ગિવન શું છે તો કે આપણે કહી શકીએ કે આ 1 મોલ આપેલું છે રાઈટ ઓક્સિજન કેટલું છે તો કે 1 મોલ નથી રાઈટ કેટલું આપેલું છે તો એ આપણને આપેલું છે 16 ગ્રામ રાઈટ અને આ કેટલું છે તો કે આ આપણે શોધવાનું છે હવે ચલો એક વાત હું તમને બે વાત હું તમને પૂછવાનો છું તમારે પહેલા વારાફરતી વારા જવાબ આપવાનો છે મેં તમને એ કીધું હતું કે જ્યારે પણ આવી રીતનો ક્વેશ્ચન પૂછાય કે વજન પરથી તમને સામે વજન પૂછેલું હોય કદ આપેલું હોય ને પૂછેલું હોય તો તમારે એને શેમાં ફેરવવાનું ચાલો એનો ક્વેશ્ચનનો જવાબ તો હું જ આપી દઉં તમને કે જ્યારે પણ તમને વજન આપેલું હોય આ છે ને એ મોલ કન્સેપ્ટનો ક્વેશ્ચન છે મોલ કન્સેપ્ટ એને જ કહેવાય મોલ સંકલ્પના જ્યારે પણ મોલ કન્સેપ્ટનો ક્વેશ્ચન હોય તો એ મોલથી જ સોલ્વ થાય એટલે કે તમને જે પણ વસ્તુ આપેલી છે મોલ સિવાયની એને મોલ માં કન્વર્ટ કરી દેવા રાઈટ શું કરવાનું તો કે અહીંયા આ તો મોલ છે પણ આ મોલ નથી તો એને મોલ માં ફેરવી દેવા અને પછી ક્વેશ્ચન સોલ્વ કરવાનો તો થાય બીજું કે આપણને પૂછેલું તો એ છે કે કાર્બન ડાયોક્સાઇડ કેટલું મળે તો મેં તમને સીમિત પ્રક્રિયકમાં એક બે સ્ટેટમેન્ટ લખાવેલો રાઈટ એમાં બીજું સ્ટેટમેન્ટ જે લખાવેલું તો યાદ કરો અને એમાં લખાવેલું હોય કે સીમિત પ્રક્રિયક વાળા ક્વેશ્ચનમાં પ્રોડક્ટ કોણ નક્કી કરે નિપજનું પ્રમાણ કોણ નક્કી કરે ચલો ફટાફટ ચેટ સેક્શનમાં લખો કે સીમિત પ્રક્રિયક આપેલો હોય તો નિપજનું પ્રમાણ કોણ નક્કી કરે નિપજનું પ્રમાણ નક્કી કરનાર પ્રક્રિયક કોણ હોય એ આપણે સ્ટેટમેન્ટ લખેલું હતું જો ના યાદ હોય તો પેજ ફેરવીને જોઈ લો નોટ્સમાં રાઈટ પણ યાદ હોવું જોઈએ સીમિત પ્રક્રિયક વાળા ક્વેશ્ચનમાં નિપજનું પ્રમાણ કોણ નક્કી કરે રાઈટ ઇન ધ ક્વેશ્ચન ઓફ ધી લિમિટિંગ રિએજન્ટ વિચ પ્રોડક્ટ ડિરાઇવ્સ ધી પ્રોડક્ટ ઓફ ધી રિએક્શન વિચ રિએક્ટન્ટ ડિરાઇવ્સ ધી પ્રોડક્ટ ઓફ ધી રિએક્શન રાઈટ કયું પ્રક્રિયક એ રિએક્શન પ્રક્રિયાની નિપજ નક્કી કરે ચેટ સેક્શનમાં લખશો ત્યાં સુધી આપણે શું કરીશું તો કે આ 16 ગ્રામ છે એને હું મોલમાં ફેરવી દઉં રાઈટ ચલો અહીંયા ધ્યાન આપો એકવાર કે આ 16 ગ્રામ છે તો મારે મોલમાં ફેરવવું હોય તો શું કરવું પડે રાઈટ 16 ગ્રામ છે વજન આપેલું છે મોલમાં ફેરવવું હોય તો શું કરવું પડે યસ એક્ઝેક્ટલી એના આણ્વીય દળ વડે ડિવાઈડ કરવું પડે તો આનું આણ્વીય દળ કેટલું થાય 16 થાય હે ને ઓક્સિજનનું છે સર ઓક્સિજન તો 16 જ થાય ને 16 થાય ને આનું આણ્વીય દળ નહીં 16 ના થાય કેટલું થાય આનું આણ્વીય દળ થાય 16 અને 16 32 કેમ કે આ ઓક્સિજન એકલો પરમાણુ નથી આ O2 અણુ છે એટલે આનું આણ્વીય દળ થશે 32 તો આના મોલ થશે 0.5 મોલ ચલો સીમિત પ્રક્રિયક નક્કી કરો તો આ પ્રક્રિયામાં અહીં એક આપણે સ્ટેટમેન્ટ લખીશું આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક આપણે ઓળખવાનો છે રાઈટ સીમિત પ્રક્રિયક કોણ છે હવે તમને એક આન્સર તો મળી ગયો હશે મેં હમણાં ક્વેશ્ચન પૂછ્યો કે જ્યારે પણ સીમિત પ્રક્રિયક હોય તેમાં પ્રોડક્ટ કોણ નક્કી કરે યસ એક્ઝેક્ટલી સીમિત પ્રક્રિયક જ પ્રોડક્ટ નક્કી કરે રાઈટ આ બંનેમાંથી જે સીમિત પ્રક્રિયક હશે ને એ પ્રોડક્ટ નક્કી કરશે એના જેટલા મોલ હોય ને એ પ્રમાણે ત્રિરાશિ પર મૂકવાનું રાઈટ ચાલ તો એ આપણે પહેલા પછી જોઈએ પહેલા તો સીમિત પ્રક્રિયક નક્કી કરો ચાલ જેને પણ આવડે છે રાઈટ અહીંયા આપેલું છે 1 મોલ અહીંયા આપેલું છે 0.5 મોલ અને જરૂર છે 1 મોલ અને 1 મોલ જેને પણ આવડે છે એ અત્યારે ચેટ સેક્શનમાં હવે લખશે કે કાર્બન અને ઓક્સિજનમાંથી સીમિત પ્રક્રિયક કોણ છે રાઈટ ફટાફટ ચેટ સેક્શનમાં જેને આવડે છે સોલ્વ કરો અને લખો રાઈટ બંને નહીં લખતા એકવાર કાર્બન લખો પછી ઓક્સિજન લખો બંને નહીં લખતા કોઈ એક તો આવવાનું છે ને રાઈટ બાકીના અહીંયા ધ્યાન આપો આપણે સોલ્વ કરીએ કઈ રીતે સિમ્પલ આપણે એક જ મેથડ જોઈ હતી કે આપણે લખવાનું કે 1 મોલ કાર્બન માટે કેટલા મોલ ઓક્સિજન જોઈએ છે તો કે 1 મોલ તો આપણે અહીંયા લખીશું 1 મોલ કાર્બન માટે 1 મોલ O2 જોઈએ રાઈટ ચાલો ચેક કરીએ છીએ આપણને કેટલા આપેલા છે તો કે કાર્બન તો આપેલા છે 1 મોલ તો કેટલા જોઈએ તો કે 1 જ જોઈએ રાઈટ
कार्बन तो आपने एक मोल आपेला है तो कितना जो है तो एक मोल जो है राइट चेक करवा शू के छे एक मोल ऑक्सीजन आपेलो छे नहीं एक मोल ऑक्सीजन जोईए छे पण छे नहीं एनो मतलब ही ओछो छे अने जे पण प्रक्रिया मां ओछो होय एनएच कहेवाय सीमित प्रक्रिया तो आ प्रक्रिया मां ऑक्सीजन शू थशे सीमित प्रक्रिया लिमिटिंग रिएजेंट राइट ऑक्सीजन शू थशे सीमित प्रक्रिया खबर पड़ी कई रीते राइट ઘણા બધા આન્સર પણ આપ્યો સીમિત પ્રક્રિયા કઈ રીતે રાઈટ આ રીતે આવવું જોઈએ તો ઓક્સિજન છે પ્રક્રિયક સેવા ઓક્સિજન છે કેમ કે અહીંયા જોઈએ છીએ 1 મોલ પણ આપેલો છે 0.5 મોલ એટલે પ્રક્રિયામાં એ સૌથી પહેલા ખૂટી જાય વપરાઈ જાય આથી ઓક્સિજન થાય સીમિત પ્રક્રિયા રાઈટ બીજું કે સીમિત પ્રક્રિયા કરતે પ્રોડક્ટ નક્કી કરે બીજું સ્ટેટમેન્ટ આપણે લખીશું પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નિપજ નું પ્રમાણ નક્કી કરે નિપજ નું પ્રમાણ નક્કી કરે તો એનો મતલબ સિમ્પલ આપણે તો શેમાં ગણવું છે જેમાં ગણવું હોય એમાં 1 મોલ ઓક્સિજન હોય ત્યારે કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે 1 મોલ રાઈટ 1 મોલ 1 મોલ મળે તો 0.5 એ કેટલા મળે રાઈટ કેમ કે આ આપેલું તો 0.5 જ છે તો આપણે અહીંયા લખીશું કે 1 મોલ ઓક્સિજને કેમ સર ઓક્સિજન થી જ આપણે ગણ્યું કેમ કેમ કે નિપજનું પ્રમાણ કોણ નક્કી કરે સીમિત પ્રક્રિયક ને સીમિત પ્રક્રિયક કોણ છે ઓક્સિજન જો તમે અહીંયા કાર્બન લઈને ગણો ને તો જવાબ ખોટો આવે રાઈટ નિપજ કોનાથી નક્કી થાય તો કે નિપજ સીમિત પ્રક્રિયક થી જ નક્કી કરવાની એટલે પહેલું નક્કી કરવું પડે ઓક્સિજન સીમિત પ્રક્રિયક ને પછી થાય કે 1 મોલ O2 હોય તો 1 મોલ CO2 ઉત્પન્ન થાય તો 0.5 મોલ હોય તો કેટલા ઉત્પન્ન થાય તો કે 0.5 મોલ હોય તો ડાયરેક્ટ લખી દો 0.5 મોલ ઉત્પન્ન થાય રાઈટ તો 0.5 મોલ એટલે કેટલા ગ્રામ તો કે 0.5 મોલ એટલે 22 ગ્રામ CO2 ઉત્પન્ન થાય રાઈટ 22 ગ્રામ CO2 ઉત્પન્ન થાય આડ છે આ રીતે રાઈટ જુઓ આના પછીનો જો ક્વેશ્ચન છે ને રાઈટ આ થિયો 2 આના પછીનો ક્વેશ્ચન પણ સીમિત પ્રક્રિયકનો ક્વેશ્ચન છે શા માટે કેમ કે જો એમાં પણ આપણને આપેલું છે 2 મોલ કાર્બન અને 16 ગ્રામ ડાયોક્સિજન આ પણ સીમિત પ્રક્રિયકનો જ ક્વેશ્ચન છે રાઈટ 2 મોલ કાર્બન અને 16 ગ્રામ ડાયોક્સિજન આ પણ સીમિત પ્રક્રિયકનો ક્વેશ્ચન છે એ તમે જાતે ગણવાના છો રાઈટ સેમ આ જ મેથડ થી ખાલી ફરક એટલો થશે કે અહીંયા આપણને આપેલા છે 2 મોલ આ 16 ગ્રામ જ છે અહીંયા 2 મોલ છે રાઈટ ચાલ તો એ તમે જાતે ગણશો કે કેટલા થવા જોઈએ રાઈટ આઈ થિંક એ પણ સેમ જ થશે એમાં પણ ઓક્સિજન જ સીમિત પ્રક્રિયક થશે અને એ જ તે પ્રોડક્ટ નક્કી કરશે અને સમાન પ્રમાણ જ મળશે રાઈટ ફરક કઈ પડવાનો નથી પરંતુ તમે જાતે ગણશો રાઈટ અહીંયા 2 મોલ આપેલા છે રાઈટ સેકન્ડ થર્ડ ક્વેશ્ચન રાઈટ એ થર્ડ ક્વેશ્ચન તમે જાતે ગણવાના છો ટ્રાય કરો સેમ ક્વેશ્ચન છે ખાલી ફરક એટલો છે કે અહીંયા આપણને 1 મોલ આપેલા હતા અને અહીંયા હવે આપેલા છે 2 ઓકે કરશો જાતે રાઈટ તો એ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે તો આ થયો ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન નંબર 4 રાઈટ જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય ને તો ત્યાં નોટ કરી લો સીમિત પ્રક્રિયકનો ક્વેશ્ચન અને ઇમ્પોર્ટન્ટ રાઈટ તો જ્યારે કે જો એક્સરસાઇઝમાં તો 36-30 જેવા ક્વેશ્ચન છે તો બધામાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય ને એ ટિક કરી રાખવાના તો એ તમે એક્ઝામ ટાઈમે સોલ્વ કરવા થાય રિવાઇઝ કરવા થાય ફાઇન ચાલો જોઈએ નેક્સ્ટ ચાલો તો કહીએ છીએ ફિફ્થ ક્વેશ્ચન અગત્યનો ક્વેશ્ચન છે કે 500 ml 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ નું દળ ગણો અને સોડિયમ એસિટેટ નું મોલર દળ આપેલું છે રાઈટ ચલો મોલર એટલે શું થાય રાઈટ મોલર એટલે મેં તમને સાંદ્રતાના એકમ યાદ છે બધાને રાઈટ ચલો તો પહેલા તમારે એ લખવાનું છે રાઈટ અત્યારે ચેટ સેક્શનમાં કે સાંદ્રતાના કયા એકમને મોલર દ્રાવણ વડે દર્શાવાય કે એના દ્રાવણને મોલર કહેવાય 1 મોલર દ્રાવણ ઓફ NaCl 1 મોલર દ્રાવણ ઓફ ધીસ ધેટ એવી રીતે કહેવાય સાંદ્રતાના કયા એકમને મોલર આવું કહેવામાં આવે છે રાઈટ મોલર વડે દર્શાવવામાં આવે છે ચાલ ફટાફટ લખો કયું છે ત્યાં સુધીમાં આપણે ક્વેશ્ચન નોટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 5 આપણને આપેલું છે દ્રાવણ નું કદ કેટલું છે 500 ml ચલ દ્રાવણનું કદ દર્શાવતા આવડે તમને નોટેશન પેલું યાદ છે આપણે અહીંયા લખેલું હતું કે દ્રાવ્ય હોય તો દ્રાવ્યને શેના વડે દર્શાવવાનું તો કે દ્રાવ્યને દર્શાવવાનું 2 વડે દ્રાવકને દર્શાવવાનું 1 વડે અને કઈ ના હોય તો એ હોય દ્રાવણ તો આ છે દ્રાવણ તો એને આપણે કઈ નહીં લખીએ ખાલી V લખીશું તો એ થયું 500 ml
બીજું શું આપેલું છે તો કે મોલર ચલો લખ્યું કયા દ્રાવણના કયા એકમને મોલર વડે દર્શાવાય રાઈટ ચલો આ યાદ આવવું જોઈએ તમને ઘણાને યાદ આવ્યું હશે ઘણાને નથી યાદ આવ્યું તો કહી દઉં છું તમને કે કયો એકમ છે જેને મોલર વડે દર્શાવાય તો કે મોલારિટી મોલારિટી ને કેપિટલ એમ અથવા તો મોલર વડે પણ દર્શાવાય છે તો આપણે બીજું આપેલું છે દ્રાવણની મોલારિટી ચલો આ બધો ગિવન ડેટા લખું છું રાઈટ દ્રાવણની મોલારિટી એને દર્શાવાય કેપિટલ એમ વડે રાઈટ અને એ કેટલી આપેલી છે 0.375 કેપિટલ એમ મોલર છેટલે યસ બીજું આપણને આપેલું છે કે આના માટે બનાવવા માટે સોડિયમ એસિટેટનો જથ્થો દળ ગણો દળ એટલે તો કે દ્રાવ્યનું દળ જો આ દ્રાવ્ય છે રાઈટ જલીય દ્રાવણ જ્યારે પણ આપેલું હોય એટલે તમારે સમજી જવાનું કે એમાં એક દ્રાવ્ય દ્રાવક કોણ છે પાણી જલીય દ્રાવણ જ્યારે પણ હોય ત્યારે દ્રાવક થઈ જાય પાણી અને દ્રાવ્ય જે પદાર્થ આપેલો એ હોય તો દ્રાવ્ય કોણ છે તો કે દ્રાવ્ય પદાર્થ છે આપણી પાસે CH3COONa સોડિયમ એસિટેટ સોડિયમ એસિટેટ દ્રાવ્ય W2 આ શોધવાનું છે રાઈટ દ્રાવ્ય માટે એનો મોલર એનો પરમાણ્વીય ભાર અથવા તો એનો મોલર દળ આપેલું હોવું જોઈએ તમને અને એ આપેલું છે આપણને 82.024 રાઈટ 82.024 રાઈટ 245 ગ્રામ પર મોલ ચાલો મોલર દળ આપેલું છે એકદમ ઇઝી મોલારિટી નું સૂત્ર આવડે બધાને રાઈટ મોલારિટી નું સૂત્ર આ બધા સૂત્ર યાદ રાખવાના છે રાઈટ જો ગમે ત્યારે આવી શકે મોલારિટી નું સૂત્ર રાઈટ જો હું તો આ રીતે યાદ રાખું છું છોકરાઓ જનરલી આ રીતે જ યાદ રાખતા થશે કઈ રીતે તો કે આપણે સૂત્ર આ રીતે W2 into 1000 divided by M2 into V in the mm યાદ છે આ સૂત્ર યાદ રાખેલું હતું મોલારિટી નું જુઓ શું શું આપેલું છે તો કે મોલારિટી આપેલું છે કદ આપેલું છે M2 આપેલું છે 1000 આપણને ખબર W2 શોધવાનું છે સૂત્ર મૂકો જવાબ આવે આવડશે આ રીતે કરતા એકદમ ઇઝી ખાલી ઇમ્પોર્ટન્ટ એટલું તમને સૂત્ર આવડવું જોઈએ તો તમે બધું તે કાઢી શકો ચાલો સોલ્યુશન કરતા તમને આવડશે તે કેલ્ક્યુલેટર કાઢો હું અહીંયા વેલ્યુ મૂકું એનું સોલ્યુશન કરો 0.375 W2 આપણે શોધવાનું છે into 1000 divided by M2 કેટલું છે 82.0245 into volume V જો મેં બ્રેકેટમાં ml પણ તમને લખાવેલું હોય તો ચેક કરવાનું આ ml માં છે હા તો as it is મૂકી દેવા તો આ રહ્યું 500 રાઈટ ચલો ચેક કરો કેટલું આવે છે W2 ડાયરેક્ટ હું આન્સર લખીશ તમે ચેક કરો W2 કઈ રીતે આવે છે જો કેલ્ક્યુલેશન ના કરતા આવડતું હોય તો શું કરવાનું તો અત્યારે બધા પાસે કેલ્ક્યુલેટર છે હા તો પહેલા ટાઈપ કરો 0.375 ડાયરેક્ટ જ પોઈન્ટ દબાવવાનો હોય ઝીરો તમે ટાઈપ ના કરો તો પણ આવી જ જાય અંદર રાઈટ તો ડાયરેક્ટ તમારે દબાવવાનું 0.375 દબાવ્યું રાઈટ તો આ જે છે આ સામે સાઈડ આવે તો ગુણાકારમાં આવે તો ગુણાકાર કરો મલ્ટીપ્લાય બાય 82.0245 ચલો કરો 82.0245 થયું આ પણ સામે ગુણાકારમાં જાય તો ગુણ્યા 500 જે પણ આંકડો છે ને એમનેમ જ રહેવા દો કાંઈ તમારે એસી કે ઇક્વલ ટુ કંઈ નહીં કરવા હું કઉં નહીં કરતા જાઉં રાઈટ અને આ જે છે 1000 છેદમાં આવે તો જે આન્સર આવ્યો ડિવાઇડેડ બાય 1000 રાઈટ એ તમારું W2 છે જે તમને કેલ્ક્યુલેટરમાં અત્યારે દેખાતું રાઈટ કેટલું દેખાય છે તો આઈ થિંક એ આવવું જોઈએ ક્વેશ્ચન નંબર 5 આન્સર તમને મળવો જોઈએ 15.38 15.38 ગ્રામ આર્ટ સાઈડ પર કરતા જો એકદમ ઈઝી હતો સૂત્ર મૂકો જવાબ લાવો કોઈ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી રાઈટ 30 માર્ક આ જેવો પણ આવડો જોઈએ આર્ટ છે તમને કે ચલો નેક્સ્ટ કરીએ છીએ ઓકે ક્વેશ્ચન છે આપણી પાસે 6 ક્વેશ્ચન હવે જો વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ ધી ચેપ્ટર ચેપ્ટર કેવું હોય તો ચેપ્ટર કે જે ભી કેવું હોય રાઈટ સૌથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આના માટે આપણે JEE માં પણ આ બધા જ કન્વર્ઝન જોવાના છે આ જે ક્વેશ્ચન છે ને ક્વેશ્ચન નંબર 6 પહેલા આપણે લખી દઈએ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રાઈટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને હું તો કહું JEE નીટ માં પણ આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવો જોઈએ અને આ જે છે ને JEE નીટ માં આપણે 12th માં કરીશું 12મા ધોરણમાં આનું આ આવું ચેપ્ટર તમને આવશે અને ત્યારે JEE અને નીટ જે આપણે કરીશું 12મા ધોરણનું ત્યારે આ કન્વર્ઝન હું તમને શીખવાડીશ રાઈટ કઈ રીતે કરવાનું રાઈટ અત્યારે પણ થોડુંક શીખવાડીશ પણ તમને થોડુંક અઘરું લાગે એટલે તમે ડાયરેક્ટ સૂત્ર પણ યાદ રાખી શકો છો પણ 12મામાં આપણે આ શીખવાના છીએ
ખૂબ જ અગત્યનું છે આ છે યુનિટ કન્વર્ઝન રાઈટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર છે 6 પણ આ છે શું તો એ તમને લખાઈ દઉં આ છે યુનિટ કન્વર્ઝન યુનિટ કન્વર્ઝન એટલે એકમમાં આંતર પરિવર્તન એકમમાં આંતર પરિવર્તન જેમ કે હું તમને કહું કે મોલારિટીમાંથી તમારે પરસેન્ટેજ w / v માં કન્વર્ટ કરવું છે w / v માંથી તમારે મોલારિટીમાં કન્વર્ટ કરવું છે રાઈટ તો આવી બધા જે એકમ છે એ એકમમાં જો તમારે કન્વર્ઝન કરવું હોય આમથી તેમ જવું હોય તો ખૂબ જ અગત્યનું એ છે અને એને આપણે કહીશું યુનિટ કન્વર્ઝન ચાલો તો યુનિટ કન્વર્ઝન પણ આપણે જોવાના છીએ કે આ એક દાખલામાં જોઈશું બાકી આઈ થિંક આપણને બીજે પાસે યુનિટ કન્વર્ઝન નથી આપેલું રાઈટ સ્વાધ્યાયમાં આઈ થિંક બે જ દાખલાઓ છે તો એક છે ક્વેશ્ચન નંબર 6 એમાં શેમાં કરવાનું છે પણ તમને આપી દીધું છે જુઓ કે નાઇટ્રિક એસિડ નો એક નમૂનો છે નાઇટ્રિક એસિડ એટલે HNO3 નમૂનાની ઘનતા તમને આપેલી છે ઘનતાને આપણે દર્શાવીએ D વડે રાઈટ ઘનતા કેટલી આપેલી છે તો કે 1.41 ગ્રામ પર મોલ ml 41 ગ્રામ પર ml આટલી ઘનતા આપેલી છે અને દળ થી ટકા આપેલા છે દળ થી ટકાવારી પ્રમાણ એટલે શું તો કે દળ થી ટકાવાર પ્રમાણ એટલે પરસેન્ટેજ w / dv કેટલા આપેલા છે તો કે આપેલું છે આપણને 69% રાઈટ ચાલો જો બીજું આપણને આપેલું છે કે તો આ નાઇટ્રિક એસિડ ની આ સાંદ્રતાને મોલ પર લીટર માં દર્શાવો હવે પાછો પ્રશ્ન થાય કે મોલ પર લીટર માં કયા એકમ માં દર્શાવીએ છીએ સિમ્પલ આગળ જ હમણાં ભણેયા મોલ પર લીટર કેમાં દર્શાવીએ કયા એકમ ને મોલ પર લીટર માં દર્શાવીએ રાઈટ યસ ઓફ કોર્સ કયા એકમ ને દર્શાવીએ તો કે મોલારિટી રાઈટ મોલારિટી ને મોલ પર લીટર માં દર્શાવીએ તો આ ક્વેશ્ચન ટૂંકમાં એવું પૂછવા માંગે છે કે HNO3 ના એક દ્રાવણ ની ઘનતા 1.41 છે એના પરસેન્ટેજ W / W 69 છે તો તમારે શોધવાનું છે આ દ્રાવણ ની મોલારિટી કેટલી થાય રાઈટ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જુઓ પહેલા હું તમને કન્વર્ઝન શીખવાડીશ રાઈટ અને પછી એ કન્વર્ઝન યુઝ કરીને આ દાખલો સોલ્વ કરીશ તો કન્વર્ઝન શું છે તો કે W / W થી મોલારિટી જવાનું છે યુઝિંગ 1.41 ડેન્સિટી અને જ્યારે પણ આપણે આ રીતનું યુઝ કરીએ જુઓ મોલારિટી છે ને એ તાપમાન આધારિત એકમ છે જ્યારે W / W તાપમાનથી સ્વતંત્ર એકમ છે એટલે જ્યારે પણ તાપમાન આધારિત એકમથી તાપમાન સ્વતંત્ર એકમમાં જતા હોય તો તમને ઘનતા જોઈએ અને જોઈએ છે એના વગર ચાલે નહીં રાઈટ જુઓ હવે જે હું કન્વર્ઝન અત્યારે ગણવાનો છું ને કન્વર્ઝન થોડું તમને અઘરું લાગશે રાઈટ તો જો તમે કન્વર્ઝન ના યાદ રાખવાનો હોય તો એ કન્વર્ઝન ના અંતે આપણે એક સૂત્ર તારવીશું એ સૂત્ર તમે યાદ રાખી લો અથવા તો ક્યાંક લખી રાખો રાઈટ કેમ કે આ જે કન્વર્ઝન છે આપણે 12th માં આગળ જઈશું ત્યારે શીખવું જ પડશે બેટર છે તમે અત્યારે જ શીખી લો એટલે જ મેં તમને બધા યુનિટ કરાવી દીધા છે રાઈટ એક યુનિટ બાકી નથી રાખ્યું નોર્માલિટી ફોર્માલિટી બધા કરાવી દીધા છે ફાઇન ચાલો કરીશું કે સ્ટાર્ટ કરીએ છીએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રાઈટ જેટલા ટીક મારવાનું જેટલું કરવું બધું કરવું કે કહીએ છીએ મોલારિટી ચાલો હું શરૂઆત અહીંયાથી કરીશ કેમ કે આ ઈઝી છે રાઈટ શરૂઆત હું અહીંયાથી કરીશ અહીંયાથી પણ કરી શકો બે ઈઝી છે એટલું બધું કહેવાનું છે કે ચાલ અહીંયાથી કરીએ આપણને આ આપેલું છે અહીંયાથી કરીએ પરસેન્ટેજ W / W નો મતલબ શું છે રાઈટ એ આપણે કાઢી કે પરસેન્ટેજ W / W મીન્સ આપણે ગુજરાતીમાં લખીશું એટલે 100 ગ્રામ છેમાં દ્રાવણમાં ખાસ યાદ રાખીશું 100 ગ્રામ દ્રાવણમાં કે 100 ગ્રામ દ્રાવણમાં કેટલું HNO3 હોવું જોઈએ કે 69 ગ્રામ તો HNO3 હશે બાકીનું પાણી હશે રાઈટ 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ HNO3 હશે કહી શકાય આ રીતે ચાલ તો આના પરથી આપણે જે ઇન્ફોર્મેશન કાઢીએ છીએ એને સાંકેતિક ભાષામાં લખીએ તો કે દ્રાવણનું વજન છે દ્રાવણના વજનને શું દર્શાવાય તો કે W W કેટલું છે તો કે 100 ગ્રામ ચાલ બીજું શું છે 69 ગ્રામ HNO3 HNO3 શું છે દ્રાવ્ય દ્રાવ્યને શેમાં દર્શાવાય તો કે એને દર્શાવાય W2 કેટલું છે તો કે એ હોય 69 રાઈટ ચલો HNO3 નું પરમાણ્વીય દળ અથવા તો આણ્વીય દળ કાઢો ફટાફટ HNO3 નું આણ્વીય દળ કાઢો અને અણુ ભાર કાઢો HNO3 નું ગણો ફટાફટ 16 તરી 48 + 14 રાઈટ 16 તરી 48 + 14 + 1
63 फटाफट काढो राइट 63 आई थिंक 63 થશે ઓકે ચાલ તો એનું m2 મળી ગયું m2 રાઈટ કેટલું થશે હા રાઈટ 63 થશે આઈ થિંક મળી ગયું આટલી વસ્તુ આપણે m નમ કાઢી શકીએ છીએ ખાલી આને જોઈને રાઈટ યાદ રહેશે આ તો આ આપણે આના પરથી એક જ લાઈન પરથી આપણે આટલી વાતો કાઢી લીધી હવે બીજું આપણે કહીએ છીએ આપણે જોઈએ છે શું એની વાત કરીએ તો આ તો આપણને આપેલું હતું રાઈટ જે આપેલું હતું એના પરથી કાઢ્યું આપણે જોઈએ શું તો કે મોલારિટી માટે શું જોઈએ તો કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ w2 ઇનટુ 1000 ડિવાઇડેડ બાય m2 ઇનટુ v ઇન ધ ml રાઈટ ચાલ આટલી વસ્તુ આપણને જોઈએ એક તો w2 જોઈએ એક 1000 તો આપણને ખબર છે ને m2 જોઈએ w2 m2 તો છે પરંતુ v નથી રાઈટ દ્રાવણનું કદ નથી પણ દ્રાવણનું કદ નથી તો દ્રાવણ વિશે કઈ બીજી રાશિ છે આપણી પાસે જુઓ તો રાઈટ દ્રાવણ વિશે બીજી રાશિ છે રાઈટ હા કઈ રાશિ છે તો કે દ્રાવણનું કદ ભલે નથી પરંતુ દ્રાવણનું વજન આપેલું છે અને દ્રાવણના વજન પરથી શું કદ મળે રાઈટ દ્રાવણનું વજન હોય તો કદ મળી શકે કઈ રીતે મળે રાઈટ વજન આપેલું છે ને કદ મેળવવું છે કઈ રીતે મળે એમ નામ તો કઈ રીતે મળશે કઈક બીજું તો આપેલું જોવું જોઈએ યસ શું આપેલું છે ઘનતા ચાલ તો હવે તમારા માટે તમે વેલ ટ્રેન્ડ ને વેલ કહેવાય ને કે એજ્યુકેટેડ હોશિયાર છોકરાઓ છો ટેલેન્ટેડ તો કન્વર્ટ કરો આપણી પાસે ઘનતા છે 1.41 ગ્રામ પર ml તો તમારે મને કહેવાનું છે તો 100 ગ્રામ વજનનું કદ કેટલું થાય રાઈટ ઘનતા છે 1.41 ગ્રામ પર ml તો તમારે મને કહેવાનું છે આપણે v આપણે શોધવું છે ઘનતા પરથી રાઈટ તો આપણે અહીંયા લખીશું ઘનતા પરથી વોલ્યુમ v ઇઝ ઇક્વલ ટુ ચાલ તમારે મને કહેવાનું છે કે 100 ગ્રામ વજનનું કદ કેટલું હોય રાઈટ કઈ રીતે શોધવાનું ચાલ હું જ કહી દઉં છું રાઈટ જેને પણ આવડે છે સોલ્વ કરો અને જવાબ આપો ચેટ સેક્શનમાં રાઈટ કઈ રીતે મળે તો આપણને આ રીતે મળે રાઈટ આનો મતલબ એવો થાય કે 1 ml 1.41 ગ્રામ પ્રતિ ml એટલે 1 ml નું વજન 1.41 ગ્રામ હોય એટલે આવી રીતે લખાય કે 1.41 ગ્રામ તમે લો ને HNO3 તો એનું કદ હોય 1 ml રાઈટ તમારી પાસે કેટલું છે તો કે 100 ગ્રામ રાઈટ 100 ગ્રામ જો ગ્રામ ની નીચે ગ્રામ આવવું જોઈએ ml ની નીચે ml આવવું જોઈએ તો 100 ગ્રામ HNO3 નું વજન કેટલું થાય તો એ તમે ગણી લો તો તમને મળી જાય વોલ્યુમ v ઇઝ ઇક્વલ ટુ 100 ના છેદમાં 1.41 100 ના છેદમાં 1.41 ચાલ ફટાફટ 100 ના છેદમાં 1.41 કરો રાઈટ કેટલું આવે છે 70.92 રાઈટ 70.92 કે આટલું આવવું જોઈએ તો 100 ના છેદમાં આપણે કર્યું 70.92 ml આવશે આ રીતે બીજું હવે આપણને મળી ગયું છે v આપણી પાસે છે w2 આપણી પાસે છે m2 આપણી પાસે છે v ml રાઈટ બધું આપણી પાસે છે મોલરિટી મળે રાઈટ જો કર્યું શું સ્ટેપ બાય સ્ટેપ જ આપણે ગણીએ છીએ જે માહિતી આપેલી હતી એને કન્વર્ટ કરતા હું શીખું છું રાઈટ આના પરથી આપણે એક ફોર્મ્યુલા તારવવાના છે એ પણ યાદ રાખીશું રાઈટ તો ફોર્મ્યુલા માટે શું કરીએ તો કે ફોર્મ્યુલા માટે આપણે એવું રાખીશું કે આ જે w બાય w છે ને એ આપણને અહીંયા આપેલા છે 69 એને આપણે ધારી લઈએ કે એ છે w બાય w રાઈટ તો આ જે w બાય w છે એ આપેલી વેલ્યુ ના હોય તેને આપણે શું લખી દઈએ તો એ જેટલા આપેલા હોય એને મતલબ 69 ની જગ્યાએ લખી દઈએ w બાય w રાઈટ તેના પરથી આપણે સૂત્ર તારવવાના છીએ પરંતુ આપણે દાખલામાં જ અંદર ઘૂસી ગયા છે તો દાખલો પહેલા પૂરો કરી દઈએ તો અહીંયા આપણે દાખલો ગણી નાખીએ ચાલો રાઈટ તમારે સ્ટ્રેટ ફોરવર્ડ નીચે ગણવાનું છે શું ગણી શકીએ તો કે સિમ્પલ મોલારિટી માટે આપણને થાય કેપિટલ m ઇઝ ઇક્વલ ટુ w2 કેટલું છે 69 ગ્રામ ઇનટુ 1000 ડિવાઇડેડ બાય 63 ઇનટુ વોલ્યુમ કેટલું આવ્યું 72.92 રાઈટ તો મળી જાય મોલારિટી રાઈટ તો મોલારિટી આપણને આ રીતે મળી જશે કે હવે આના પરથી આપણે એક ફોર્મ્યુલા લખી લઈએ જે તમારે દર વખતે આવું પંચાત ના કરવી પડે એક જ ફોર્મ્યુલામાં મૂકો તો કન્વર્ટ થઈ જાય રાઈટ તો પહેલા કેન્સ ક્વેશ્ચન લખી દઈએ આપણે કેટલું આવશે આન્સર તો આન્સર આવશે 15.44 મોલ પર લિટર રાઈટ 15.44 મોલ પર લિટર એપ્રોક્સિમેટલી 15.4 આવશે તમારે રાઈટ
આવી ગયું બધાને? હવે હું ફોર્મ્યુલા બનાવું છું, રાઈટ? તમને એમાં w બાય w આપેલા હોય અને મોલારિટી આપેલું હોય, તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકીને કન્વર્ટ કરી શકો એવું ફોર્મ્યુલા હું બનાવું છું. એ ફોર્મ્યુલા અહીંયા હું લખું છું. W by W into 1000 divided by M2 into 100 divided by D, right? તો આ 100 કેન્સલ, આ કેન્સલ, તો આ રીતનું ફોર્મ્યુલા બનશે. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું ડાયરેક્ટ, રાઈટ? તો ડાયરેક્ટ ફોર્મ્યુલા શું થશે? તો ફોર્મ્યુલા આપણી પાસે થશે આ, રાઈટ? ડાયરેક્ટ ફોર્મ્યુલા હું લખું છું, તમે એ મૂકશો તો પણ તમારો આન્સર આવશે જ. પર્સન્ટેજ W by W into 10 into D divided by M2. ચલો આ ફોર્મ્યુલા છે, રાઈટ? કઈ રીતે યુઝ કરવાનું? તો કે આ પર્સન્ટેજ W by W કેટલા છે? તો અહીંયા મૂકો 69 into 10 into D. D કરો 1.41 divided by M2 63. આ કરશો તો પણ તમારો આન્સર આવશે, રાઈટ? શું કરવાનું છે? તો અહીંયા 69 મૂકો, અહીંયા 10 મૂકો, અહીંયા 1.41 મૂકો, અહીંયા 63 મૂકો, તો પણ 15.44 આવશે. ચલો કેલ્ક્યુલેટર કાઢો ને આ ચેક કરી લો, રાઈટ? આ ફોર્મ્યુલા છે, જુઓ કન્વર્ઝન નું ફોર્મ્યુલા ડાયરેક્ટ આવી ગયું, આપણે કાંઈ આવી માથાકૂટ ના કરવી પડે, રાઈટ? શું કરવાનું? તો આ ફોર્મ્યુલા મૂકો તો ડાયરેક્ટ તમે પર્સન્ટેજ W by W ટુ મોલારિટી માં કન્વર્ટ કરી શકો. આવડે આ રીતે, રાઈટ? તો આવા બહુ બધા ફોર્મ્યુલા છે, રાઈટ? જો વિચાર કરો, તાપમાન આધારિતના ટોટલ 4-5 ફોર્મ્યુલા, તાપમાનથી સ્વતંત્રના 4-5 ફોર્મ્યુલા, બંનેમાં કન્વર્ટ એકબીજામાં કરો તો એના 10-12 ફોર્મ્યુલા થાય. એકની ને એકની અંદર કન્વર્ટ કરો, જેમ કે મોલારિટીથી પર્સન્ટેજ W / V એનું ફોર્મ્યુલા અલગ થાય, તો આ અઢળક ફોર્મ્યુલાસ થશે. અને આવા અઢળક યાદ રાખવાના થાય, એના કરતા જો તમે મેથડ યાદ રાખશો ને તો આ યાદ નહીં રાખવું પડે, અને આ યાદ રાખો તો મેથડ યાદ નહીં રાખવું પડે. પણ ખાસ આ કોઈ પણ જો ઊંધાચીતું થઈ જાય તો ચાલે નહીં, રાઈટ? એટલે તમે જે પણ યાદ રાખો મને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એવું ના કરતા કે એક ભી ના યાદ રાખો, રાઈટ? એટલીસ્ટ એક યાદ રાખો તો ઈઝીલી તમે સોલ્વ કરી શકશો. ફાઇન, ચલો તો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ પૂરો થયો છે. કે તો આ જે છે એ ક્વેશ્ચન નંબર 6 કમ્પ્લીટ. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણે જોઈએ છે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર 7, અને એમાં આપણને કીધું છે કે 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય. ચલો તો ક્વેશ્ચન કહીએ છીએ ક્વેશ્ચન નંબર 7, રાઈટ? જો 100 ગ્રામ મેળવવું એટલે શું? તો યાદ કરો સિમ્પલ, કે 100 ગ્રામ એટલે ટકાવાર પ્રમાણ થઈ જાય, રાઈટ? આપણે જ્યારે ટકા ગણતા હોઈએ ને કોઈના પર, તો ટકાવારી પ્રમાણમાં આપણે શું ગણતા હોઈએ? 100 ના બેઝ પર ગણતા હોઈએ, કે 100 માં 69.9 ગ્રામ આ છે, 31. આટલું છે. એનો મતલબ કે આ જે આપણને પૂછેલું છે ને એવું પૂછવા માંગે છે કે ટકાવાર પ્રમાણ શુદ્ધ, ટૂંકમાં કોપર સલ્ફેટ નું જે છે આપણને આપેલું છે CuSO4, એમાંથી કોપર નું પ્રમાણ કેટલું. ચાલ તો પહેલો પ્રશ્ન તમારા માટે છે, કોપર નું તમને કહી દઉં, અને તમારે મને કહેવાનું છે કે કોપર સલ્ફેટ નું આણ્વીય દળ કેટલું. ચાલો શોધવા માંડો, કોપર હોય 63.5, કોપર નું પરમાણ્વીય દળ હોય 63.5, તો કોપર સલ્ફેટ નું આણ્વીય દળ શોધન ફટાફટ ચાર્ટ સેક્શન માં લખો. 100 ગ્રામ, ત્યાર લગી આપણે સવાલ લખી દઈએ. ચલો કોપર નું પરમાણ્વીય દળ હોય 63.5 ગ્રામ, રાઈટ? ચલો તો તમારે શોધવાનું શું છે? કોપર સલ્ફેટ નું આણ્વીય દળ, કેમ કે આપણને એની જરૂર પડશે. ચલો શોધ્યું બધાએ, કેટલું આવ્યું, રાઈટ? કઈ રીતે મળે એ તમને હવે આવડે છે, રાઈટ? કોપર 63.5, સલ્ફર 32, ઓક્સિજન 16-64, એડ કરો કેટલું આવશે, રાઈટ? તો કોપર સલ્ફેટ નું આવી ગયું બધાને કોપર સલ્ફેટ નું આણ્વીય દળ, હા આવી ગયું હોવું જોઈએ. કેટલું આવ્યું? ચલો લખ્યું બધાએ, યસ એક્ઝેક્ટલી, કેટલું આવશે? 159.5 ગ્રામ, 159.5 ગ્રામ, રાઈટ? આટલું આવવું જોઈએ. આપણે મોલર દળ ગણીએ છીએ તો આપણને ગ્રામ માં આવશે, તમે એટોમિક માસ યુનિટ માં ગણો તો યુ માં ગણો કોઈ ફરક પડતો નથી, તમે યુ લખો તો વાંધો નથી, ગ્રામ લખો તો પણ વાંધો નથી.
ગ્રામ કોપર સલ્ફેટ માં કોપર નું દળ ગણીએ છીએ એટલે કોપર નું ટકાવારી, રાઈટ? સિમ્પલ કોપર ની ટકાવારી. તો કોપર ની ટકાવારી કઈ રીતે મળે? ભાઈ આ તો એક જ સૂત્ર ને એટલું ઈઝી, બધાને આવડે. તો કે કોપર સલ્ફેટ માં કોપર નું દળ કેટલું છે? તો કે Cu નું દળ છેદમાં CuSO4 નું આણ્વીય દળ. તો કે Cu નું દળ કેટલું છે? તો કે Cu નું દળ હોય આમાં 63.5 અને કોપર સલ્ફેટ નું આણ્વીય દળ છે 59.5 into 100 કરવાનું નહીં ભૂલવાનું. તો 100 કરીએ તો કેટલું આવશે? ચલો બધા કરો જોઈએ કેલ્ક્યુલેશન કેટલી આવે છે. તો કોપર ની ટકાવારી કરી બધાએ, રાઈટ? 63.5 ડિવાઇડેડ બાય 159.5 તો કેટલું આવશે? તો આ આવશે આપણે એપ્રોક્સિમેટલી 39.81. અહીંયા પછી સ્ટેટમેન્ટ લખવાનું, આથી 100 ગ્રામ કોપર સલ્ફેટમાં 39.81 ગ્રામ કોપર રહેલું હોય, રાઈટ? તમે તમારી રીતે સ્ટેટમેન્ટ લખી શકો છો. બે માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય હોય તો પૂછાઈ શકે, રાઈટ? પરંતુ અગત્યના બીજા ક્વેશ્ચન પણ છે એટલે આટલો બધો અગત્યતા નથી ધરાવતો. બીજો એના પછીનો ક્વેશ્ચન છે એ પણ મામુ જેવો એવો જ ક્વેશ્ચન છે. એ છે સરેરાશ પરમાણ્વીય દળ ગણો, રાઈટ? એક નાનકડો વચ્ચે આપણે એક ટોપિક જોયો હતો, જો તમને યાદ હોય તો એ ટોપિક હતો સરેરાશ પરમાણ્વીય દળ. યાદ છે સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતે મેળવતા હતા? એક તો આપણને આપેલું છે, એક નું પરસેન્ટ છે 75.77 અને બીજા નું છે 24.23. તો આપણે લખીશું 75.77 ઇન્ટુ એનું કેટલું હોય 34.9689 પ્લસ. ચલો હવે જ્યારે પણ જો એક ખાસ યાદ રાખશો, ગણિત છોકરા આનું ભૂલ કરે છે આપણે કેલ્ક્યુલેશન કરતી વખતે, આપણે હું થોડું કહું તમને. બીજું આપણે કહીશું, બીજું શું છે? તો કે બીજું છે 24.23 ઇન્ટુ કેટલું હોય એ? તો કે 36.96599 છે એટલું. યસ, રાઈટ? હવે જો ભૂલ શું થાય, ડિવાઇડેડ બાય યસ ટોટલ કેટલું પ્રમાણ હોય? તો ડિવાઇડેડ બાય ટોટલ પ્રમાણ. ટોટલ પ્રમાણ કેટલું હોય? તો કે ટકાવાર પ્રમાણ છે ટોટલ તો 100, રાઈટ? આ તો બધાને કરતા આવડે આરસે આ રીતે. હવે મેઈન એ છે કે તમે જ્યારે કેલ્ક્યુલેટર કરો તો ધડબડાટી બોલાય ને મંડાઈ નહીં પડો, રાઈટ? કઈ રીતે? તો અમુક છોકરા શું કરશે, તો કે આ બ્રેકેટ તમે કર્યો છે, નહીં તો અમુક છોકરા બ્રેકેટ ના કરે તો ધડબડાટી શું બોલાવે? તો ધડબડાટી આમ બોલાવે 75.77, પછી કરે ગુણાકાર, પછી કરે 34.9689, પછી કરે પ્લસ, પછી કરે 2423 ઇન્ટુ આ આ કરી દે પ્લસ અને પછી કરે એનો ગુણાકાર. એટલે આ જે સંખ્યા આવી ને એમાં પ્લસ થાય પછી આખી સંખ્યામાં એનો ગુણાકાર, રાઈટ? એટલે કેલ્ક્યુલેશન જ્યારે કરો ને તો થોડુંક માઇન્ડમાં વિચારીને કરવાનું. પહેલા તમારે આ બેનો ગુણાકાર કરવાનો, પછી આ બેનો કરવાનો, પછી બંનેનો સરવાળો કરો. પેલો નિયમ યાદ છે તમે નાના અંદર ભણેલા હોય કે સૌથી પહેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો, પછી બાદબાક. પેલું બધું ભાગુ સબા એવું કઈક હતું ને, રાઈટ? પેલા ભાગાકાર પછી ગુણાકાર એ રીતે કરવાનું. એટલે ખાસ આ યાદ રાખવાનું કે કેલ્ક્યુલેટર વાપરો ને તો એ પણ દિમાગ ચલાવીને વાપરવાનું, નહીતર એમાં પણ ખોટા આન્સર આવશે, રાઈટ? ધડબડાટી બોલાઈને તમે સરવાળો બાદબાકી કરી દેશો તો ખોટો આન્સર આવશે. ચાલો, તો પહેલા આ બેનો ગુણાકાર કરો, પછી આ બેનો ગુણાકાર કરો, પછી બંનેનો સરવાળો કરો અને પછી 100 વડે ડિવાઇડ કરો તો કેટલું આવશે? તો એપ્રોક્સિમેટલી 35.5 આવશે, રાઈટ? કેટલું આવવું જોઈએ તમે જાતે કરો, રાઈટ? 35.5 આવવું જોઈએ. તો એ આવશે આઈ થિંક, યસ, 35.4527, રાઈટ? જો 35.4527 અને આને એપ્રોક્સિમેટલી આપણે 34.5 લઈએ છીએ, રાઈટ? એટલે ક્લોરીન નું પરમાણ્વીય દળ જ્યારે પણ હવે તમે લખો ને તો એટલું યાદ રાખવાનું કે એનું 35.5 છે. શા માટે? કેમ કે એનું સરેરાશ પરમાણ્વીય દળ આટલું છે.
એટલે ક્લોરીન નો જે 34 મોલેક્યુલ છે 35 મોલેક્યુલ છે એનું આટલું છે અને 37 સંસ્થાનિક નું આટલું છે પણ એનું સરેરાશ જ્યારે આપણે કાઢીશું એટલે આ થશે રાઈટ તો એટલા માટે આપણે આ ક્લોરીન નું સરેરાશ પ્રમાણમાં દળ લઈએ છીએ જ્યારે પણ લઈએ ત્યારે એનું આ લઈશું 35.5 રાઈટ નહીં કે 36 37 નહીં કે 35 કે તો આ યાદ રાખીશું રાઈટ હવે જો વચ્ચે એક દાખલો તમને રહી ગયો સર એક દાખલો રહી ગયો 1.8 પણ કોને લાગે કે આ રહી ગયો હમણાં તો ગણ્યો રાઈટ સેકન્ડ ક્વેશ્ચન જુઓ સોરી થર્ડ ક્વેશ્ચન જુઓ તો હમણાં તો આપણે ગણ્યો થર્ડ ક્વેશ્ચન શું હતો આયન ઓક્સાઇડ નું પ્રમાણ થર્ડ ક્વેશ્ચન જુઓ રાઈટ થર્ડ ક્વેશ્ચન જુઓ 1.8 ક્વેશ્ચન જુઓ બંને સેમ છે કાઈ ફરક તમને દેખાય તો કયો એક આયન ઓક્સાઇડ છે એનું આણ્વીય સૂત્ર ગણો જેમાં ઓક્સિજનના ટકા અનુક્રમે 69.9 છે અને આયનના ટકા આટલા છે અને ઓક્સિજનના છે 13.1 સેમ ક્વેશ્ચન 1.3 માં આપેલ છે એટલે બંને ક્વેશ્ચન સેમ જ છે એટલે બંનેનો આન્સર પણ Fe2O3 જ આવશે રાઈટ બંને સેમ જ છે બંને આપણે પાછા રિપીટ કરવાના નથી એમાં ટાઇટલ આપી દો કે 1.8 ઇઝ ઇક્વલ ટુ 1.3 રાઈટ ત્યાં જે સોલ્યુશન જોઈ લેવાનું એટલે કોઈ ક્વેશ્ચન રહી નથી કોઈને લાગતું હોય તો પાછું એકવાર જોઈ લો ફાઇન ચલો લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી લેક્ચર આ લેક્ચરનો છેલ્લો એક ક્વેશ્ચન જોઈ લઈએ એટલીસ્ટ 10 ક્વેશ્ચન થાય રાઈટ એકાદ ક્વેશ્ચન મોટો આવ્યો એટલે થોડુંક લેક્ચરમાં સમય વધી ગયો હશે પણ આપણે એક છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ રાઈટ 1.10 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચલો અમુક ક્વેશ્ચન હશે ને એમાં હું લખીશ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ તો તમારે એમ કહેવાય ને કે વેરી વેરી હાઈ લેવલના ક્વેશ્ચન છે અને હું જ્યારે પૂછીશ ને ત્યારે એવા ક્વેશ્ચન તો પૂછીશ અને અમુક ક્વેશ્ચન હશે ને એમાં હું ખાલી લખીશ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રાઈટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રાઈટ તો એ છે 1.10 લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ લેક્ચર ચલો 1.10 માં શું કહીશું તો કે આપણને આપેલું છે કે ઇથેનના 3 મોલ રાઈટ ભાઈ એટલો બધો પણ ઇમ્પોર્ટન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ ફોર ધી એમસીક્યુ છે રાઈટ આ એમસીક્યુ માં પૂછે આવો કોઈ બી છે ને દાખલામાં પૂછે ને રાઈટ ચલો ઇથેન આપણને આપેલું છે ભાઈ તમને ઇથેન તો ખબર જ હોય રાઈટ બધાને ખબર હોવી જોઈએ ઇથેન એટલે CH3 CH3 અથવા તો આને જ આપણે કહીશું C2H6 આ બંનેને આપણે શું કહેવાય ઇથેન રાઈટ તો ઇથેનના 3 મોલમાં ઇથેનના કેટલા મોલ લેવાના છે તો કે 3 મોલ અને 3 મોલ આપણે લઈએ C2H6 ના તો એમાં પહેલું આપણને કહેવાનું છે કાર્બન પરમાણુના મોલ ની સંખ્યા કાર્બન પરમાણુના મોલ ચલો વિચાર આ ભૂલી જાઓ કે આ 3 મોલ આપેલા છે ખાલી આટલું આપેલું છે કે C2H6 તો મને કહો જોઈએ C2H6 માં આ તો એક જ મોલ છે રાઈટ C2H6 માં કાર્બન કેટલા છે કેટલા મોલ છે તો કે 2 મોલ કાર્બન છે ને 2 મોલ રાઈટ તો 3 માં કેટલા હોય ઓબવિયસલી 6 મોલ ખપડી રાઈટ C2H6 ના 1 મોલ માં 2 મોલ છે તો 3 મોલ માં કેટલા હોય 6 મોલ અને સેમ આપણે કીધું છે કે હાઇડ્રોજન ના કેટલા હોય હાઇડ્રોજન પરમાણુ ના મોલ ની સંખ્યા હાઇડ્રોજન પરમાણુ ના મોલ એ પણ તમને આવડે છે રાઈટ કેટલા હોય 6 × 18 હાઇડ્રોજન ના મોલ 18 મોલ અગત્ય અને ત્રીજું આપણને આપેલું છે કે ઇથેન અણુ ની સંખ્યા આ છે ઇથેન C2H6 ના અણુની સંખ્યા ચલો અણુની સંખ્યા રાઈટ એક મોલમાં કેટલા સંખ્યા હોય એક મોલમાં સંખ્યા હોય 6.022×10³³ કેટલા મોલ છે 3 મોલ છે તો 3×6.022×10²³ આ કરશો તો તમને મળી જાય અણુની સંખ્યા ઇથેનના અણુઓની સંખ્યા રાઈટ તો આ એમસીક્યુ માં આવા બહુ બધા ક્વેશ્ચન તમને પૂછાયેલા છે રાઈટ કે આર્ગોન આપેલું હોય અથવા તો નાઇટ્રોજન આપેલું હોય એનું વજન આપેલું હોય પૂછેલું હોય એના પરમાણુની સંખ્યા વજન આપેલું હોય એના પૂછેલું હોય કદ આવું બહુ બધું તમને પૂછેલું હશે તો એ ખાસ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખીશું કે તો એ પણ આપણે જોતા રહીશું તો એ પણ આપણે જોઈશું કે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે તો આ થયો 10th ક્વેશ્ચન કમ્પ્લીટ રાઈટ તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચર માટે તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ રાઈટ Thank you so much.